બસ એક ધ્યેય હોવો જોઈએ અને ધ્યેયને પાર કરવા માટે ધગસ હોવી જોઈએ અને એ જ ધગસ માટે ધીરજ રાખવી જોઈએ। ધ્યેય ધગસ અને ધીરજ રાખવાની વાત કરી રહેલી આ યુવતી જામનગરની પાર્વતી મુકરિયા, જેણે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સિવિલ જજની પરીક્ષામાં 35મું સ્થાન મેળવ્યું છે। સ્લમ વિસ્તારમાં રહેતી હોવાના કારણે પાર્વતી પાસે વાંચનની કોઈ જ અલગ વ્યવસ્થા ન હતી, છતાં તેમણે નસીબને કોસવાને બદલે સખત મહેનત કરીને મુશ્કેલી વચ્ચે પણ પરીક્ષા પૂર્ણ કરી। કે જ્યારે મારી મેઇન્સ એક્ઝામ હતી ત્યારે પેપરમાં મારો જે હાથેથી હું લખતી હતી એમાં ફર્સ્ટ પેપર પૂરું થયું એટલે મને ફૂલ એકદમ હાથ ઉપર બ્લીડિંગ થવા માંડ્યું હતું, એટલું સ્પીડમાં મેં લખ્યું હતું। છતાં પણ એમ એ વસ્તુની મને ખુશી હતી કે નહીં, ભલે ગમે તેવું આવે પણ મારું પેપર સારું ગયું છે। એ અનુભવ હતા એવા નાના નાના, પણ એ નેગેટિવ નહીં, મેં પોઝિટિવ એમાં લીધું। કે પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા પાર્વતી મુકરિયા કહે છે, 12 પછીનું જે મારું હતું કોમર્સ જે બીકોમ પછી એમ કોમ એ આગળ ભણવા માટે થઈ અને મેં ખુદ જોબ કરી કે નહીં હવે પછી હું કોઈ પણ વસ્તુમાં એમના ઉપર તો ડિપેન્ડ નહીં રહું અને મારો ખર્ચું જાતે કાઢીશ અને એમના સિવાય પણ બને એટલી મારા ઘર માટે હેલ્પ કરી। તો અહીં સુધીની સફળતા પાછળનો શ્રેય પાર્વતી તેના પરિવાર અને વકીલોને આપી રહી છે। જજની પરીક્ષા મેં પાસ કરી છે પણ છતાં એ બધામાં સપોર્ટ રહ્યા છે, એમના વગર તો અધૂરી જ છું, એકથી તો આ જર્ની શક્ય જ નથી। પાર્વતીનું સપનું પૂરું થાય એ માટે તેના પિતાએ પણ અનેક મુશ્કેલીઓ વેઠી પરિવારનું ગુજરાન ચલાવ્યું। અમારા આખા કુટુંબને તારી દીધું, એમ કે સારથી નબળો હોય તો રથ હાલે નહીં, પણ સારથી મજબૂત હતો, પણ ભગવાને બધાને કેને કે બધાને મદદ કરી પણ ન ખબર પડતા, એમ કોઈ પણ માણસ દ્વારા મદદ કરી દીધી ભગવાને। બીજી તરફ દીકરી જજ બનતા માતા ડાઈબેન મુકરિયાએ જણાવ્યું, ને એવી પરિસ્થિતિ ભણી જ્યારે સતત કહું પાર્વતી પાર્વતી ન ખાવાનું હોય પીવા પણ સતત ને સતત પોતે લેસન કરતી, હું એના માટે સતત અહીંયા સુકાઈ જતી। જ્યારે પાર્વતીના દાદાને એટલો હરખ ઉભરાયો કે થોડી વાર માટે તો આંખમાંથી આંસુ ઉભરાઈ ગયા। ત્યારે આવા સપના જોતી અનેક યુવતીઓ માટે પાર્વતી પ્રેરણા સ્ત્રોત બની છે। જિગ્નેશ કોટેચા, દિવ્ય ભાસ્કર, રાજકોટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।